स्टूडेंट्स ई लर्निंग प्रोग्राम आपनी समक्ष फरी एक वार हाजर छे। तो अगाउना विडियो में आपणे शॉर्ट वर्ड शू कहेवाय एनी माहिती मेळवी, थोड़ा एक्जाम्पल पण जोया अने हवे आपणे पाठ्यपुस्तक में शू आपेलू छे एनी चर्चा करवानी छे। तो तमे पाठ्यपुस्तक में पेज नंबर 20 खोलो अने तमारे एमां जोवानुं छे, बराबर। तो स्टूडेंट्स हवे आपणे भणवानुं शुरू करिए। तो तमने अहीं एक्जाम्पल आपेलुं छे अने आपणे अगाउना विडियो में पण आपणे एक्जाम्पलनो उपयोग करीने समझ्या हता। तो हवे तमने आइडिया आवशे नवा चेप्टर में आपणे शुं भणवानुं छे। तो स्वर ए वाळा शब्दो, आपणे आ चेप्टर स्वर अने व्यंजन बंने शब्द मळीने सामूहिक शब्द बनावे ए आधारिते भणवानुं छे। अने एमां लेवानो छे स्वर ए, एवा शब्दो लेवाना छे, एवा स्पेलिंग बनावाना छे कि जेमां स्वर ए आवतो होय। तो अहींया आपणने आपेलुं छे अने तमारी पाठ્યપુસ્તકમાં પણ આપેલું છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। એક્ઝામ્પલ 1 તમને આપેલું છે, શેનું શું છે? આર એ ટી, બરાબર। તો આર છે એ વ્યંજન છે, એ છે એ સ્વર છે એનો ગુજરાતી એ, અને ટી શું છે? વ્યંજન છે। તો આર એ ટી, રેટ એટલે ઉંદર। તો હવે અગાઉના વિડીયોમાં કહ્યું એમ કે આપણે છૂટા છૂટા મૂળા કે અંગ્રેજી મૂળાક્ષરોને ભેગા કરીએ તો એક સ્પેલિંગ બને છે અને આપણે આખો સામૂહિક શબ્દ બને છે કે આર એ ટી, રેટ એટલે ઉંદર। તો જોઈએ, આર પ્લસ એ પ્લસ ટી, તો તમને આ જે પ્લસની નિશાની છે એ કાઢી નાખવાની છે અને આ સ્પેલિંગ જે છે એને ભેગો કરી દેવાનો છે। તો શું સ્પેલિંગ બનશે? આર એ ટી। નીચે તમને ઉચ્ચાર આપેલો છે કે આર, આ ર છે એ આપણ મેં તમને અગાઉ કહ્યું હતું કે ર શું છે? ખોડો મૂળાક્ષર છે। આ રીતે આપેલો હોય મૂળાક્ષર તો એ શું કહેવાય? ખોડો મૂળાક્ષર, એટલે કે અડધો મૂળાક્ષર। પછી એ નો એ અને ટી નો ટ, તો ઉચ્ચાર બનશે રેટ, અને આખો સામૂહિક શબ્દ બનશે આર એ ટી સ્પેલિંગ, રેટ એટલે ઉચ્ચાર અને ઉંદર એટલે અર્થ, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। ત્યારબાદ બીજું છે એફ એ એન, ફેન એટલે પંખો, તમને ચિત્ર આપેલું છે, તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે। તો આ કર્યું એવી જ રીતે આ કરવાનું છે। તો એફ વત્તા એ વત્તા એન, તો હવે આ છૂટા છૂટા મૂળાક્ષરોને શું કરવાના? ભેગા કરવાના, પ્લસની નિશાની છે એ કાઢી નાખવાની, એફ એ એન, આ આપણો સ્પેલિંગ બન્યો। હવે ઉચ્ચાર, તો એફ નો ફ, એ નો એ, એન નો ન, અને એફ એ એન એનો ઉચ્ચાર બોલાશે ફેન। અને અહીંયા આપણને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ તમામ આપી દીધેલું છે। એફ એ એન, ફેન એનો ઉચ્ચાર અને અર્થ બને છે પંખો। ત્યારબાદ નેક્સ્ટ ત્રીજું સી એ પી, કે, તો તમને આ સ્પેલિંગ આપેલો છે કે સી વત્તા એ વત્તા પી, હવે આપણે એને ભેગો કરીશું તો શું બનશે? સી એ પી, કે, હવે એનો ઉચ્ચાર, તો ક વત્તા એ વત્તા પ, તો આ ભેગું કરીને શું બનશે? કે, તમારી પાઠ્યપુસ્તકમાં આવા ખાલી બોક્સ આપેલા છે જેમાં તમારે પેન્સિલ વડે સરસ અને સારા અક્ષરે લખવાનું છે, બરાબર। આપણને એક એક્ઝામ્પલ આપેલું છે અને ત્યારબાદ જે નીચે ત્રણ બીજા છે એ તમારે જાતે સમજ પડી તો જાતે લખવાનું છે, ન સમજાય તો વિડીયોમાં સમજાવેલું છે, તમે એ જોઈને લખી શકો છો। હવે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ, સી એ પી, કેપ એટલે ટ,
टोपी तमने चित्र आपेलू छे। पछी छे मेट, तो एज रीते मेट नु पण जोईए तो एम वत्ता ए वत्ता टी एम ए टी भेगो करीशू तो स्पेलिंग बनशे एम ए टी। पछी एम नो म, एनो ए, टीनो ट अने આખો ઉચ્ચાર બનશે મેટ। મેટ એટલે ચટાઈ। તો તમને અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપી દીધેલા છે કે એમ એ ટી મેટ એનો ઉચ્ચાર એટલે ચટાઈ। તમને અહીંયા ચિત્ર પણ આપેલું છે। સો સ્ટુડન્ટ્સ હવે આપણે જે મે આજે શીખવાડ્યું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં પૂરું કરવાનું છે અને ત્યારબાદ હવે તો સ્ટુડન્ટ્સ હવે એનાથી આગળનો પ્રશ્ન તમને શું આપેલું છે નીચે તો સ્પેલિંગ વાંચો ખોટો અને લખો। તમને અહીંયા ચિત્ર આપેલું છે અને તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે એમાં જુઓ કે તમને શું આપેલું છે। તો આપણે પહેલા સ્પેલિંગને વાંચવાના છે, તો આપણે પહેલા સ્પેલિંગને વાંચીશું। એચ એ ટી, હેટ એટલે ટોપી। એચ એ ટી, હેટ એટલે ટોપી। ત્યારબાદ આપણે હવે એને ઘૂંટવાનું છે, તો હવે આપણે એને ઘૂંટીશું। પહેલાં આપણે એચ ઘૂંટીશું, પછી એ, અને પછી છે ટી। સ્ટુડન્ટ્સ તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં તમને બે વખત ઘૂંટવાનું કીધું છે અને ત્યારબાદ જે ત્રીજી ફોર લાઇનની લાઇન છે એમાં તમારે પેન્સિલ વડે ટચ કરીને સરસ રીતે લખવાનું છે અને હું અહીંયા એકવાર જોઈન્ટ કરું છું અને એકવાર મેં તમને લખીને બતાવેલું છે। તમે બે વાર ઘૂંટશો અને ત્રીજી વાર પેન્સિલથી સારા અક્ષરે લખશો, બરાબર। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। બીજું છે એફ એ ટી, ફેટ એટલે ચરબી। એફ એ ટી, ફેટ એટલે ચરબી। તો અહીંયા એવા સ્પેલિંગ છે જેમાં શું આવતું હોય સ્વર એ। એચ એ ટી માય એ છે, એફ એ ટી માય એ છે, ડી એ ડી માય એ છે, એમ એ પી માં પણ એ છે, બરાબર। હવે આપણે એને ઘૂંટીએ, તો આપણે એફ ને ઘૂંટીશું। આ સ્મોલ લેટર્સ મેં તમને ઘૂંટીને શીખવાડેલા છે, તો હવે તમે ઘૂંટો। આ છે એ અને આ છે ટી, એફ એ ટી, ફેટ એટલે ચરબી। ત્યારબાદ ત્રીજું છે ડી એ ડી, ડેડ એટલે, વેરી ગુડ, ડી એ ડી, ડેડ એટલે પપ્પા। હવે આપણે ડેડનો જે સ્પેલિંગ છે એને ઘૂંટીશું। હું ઘૂંટું છું, તમારે પણ મારી સાથે ઘૂંટવાનું છે તમારી પાઠ્યપુસ્તકમાં। ડી એ ડી, વેરી નાઇસ, બરાબર। હવે શું કરીશું, આપણે લાસ્ટ સ્પેલિંગ છે એને ઘૂંટીશું। વાંચવાનું છે કે એમ એ પી, મેપ એટલે નકશો। આપણે અગાઉ શીખી ગયા ને એમ એ પી, મેપ એટલે નકશો। હવે આપણે એમને ઘૂંટવાનો છે, ત્યારબાદ એને ઘૂંટીશું અને પછી લાસ્ટમાં પીને। સો સ્ટુડન્ટ્સ આપણે અહીંયા સ્વર એ કમ્પ્લીટ કર્યો અને તમારે જો વર્ક બાકી રહી ગયું હોય તો તમે પાઠ્યપુસ્તકમાં વિડીયો જોઈ, વિડીયો કમ્પ્લીટ થાય પછી તમે રીઓપન કરીને જોઈ શકો છો। ત્યાં સુધી તમે ઘરે રહો, સેફ રહો, નમસ્કાર।